विद्यार्थी मित्रों, धोरण 10 विषय विज्ञान चैप्टर नंबर 13 विद्युत प्रवाह की चुंबकीय असरो भाग 7 में आपणे चुंबकीय प्रेरण विषय की बात करवानी छे। अगाउना भाग की अंदर विद्युत मोटर की आपणे बात करी तो विद्युत मोटर कया सिद्धांत पर कार्य करे छे एमा जो डाबा हाथना फ्लेमिंगना डाबा हाथनो नियम लागू पड्यो हतो अने એની અંદર વિદ્યુત મોટરનો જો સિદ્ધાંત જોઈએ તો વિદ્યુત ઊર્જાનું યાંત્રિક ઊર્જામાં રૂપાંતરણ એટલે વિદ્યુત પ્રવાહ દ્વારા જે પંખો ફરે છે એ પંખો મોટર પંખાની અંદર મોટર હોય છે એટલે ગોળ ફરે છે એટલે ગોળ ફરે છે એટલે એની ગતિ ઊર્જા વર્તુળાકાર ગતિ પ્રાપ્ત કરે છે એ વર્તુળાકાર ગતિ પ્રાપ્ત કરે એ વિદ્યુત મોટર આપણા ઘર વપરાશની અંદર ઘણી બધી જગ્યા ઉપર એનો ઉપયોગ થતો હોય છે એટલે વિદ્યુત મોટર માટે विद्युत मोटर माटे आपणे जोईए तो घणा बधा एना उपयोगो थाय छे छेक नाना रमकडाथी माडी अने मोटा उद्योगोनी अंदर विद्युत मोटर उपयोगी छे। हवे विद्युत चुंबकीय प्रेरण शुं छे एटले चुंबक द्वारा वाहक तारनी अंदर चुंबकीय प्रेरण उत्पन्न करवुं अने तेमांथी यांत्रिक ऊर्जानुं विद्युत ऊर्जामां रूपांतरण केवी रीते थाय गोळ गति आपणे विद्युत मोटरनो जे सिद्धांत हतो तो विद्युत मोटरनी अंदर विद्युत ऊर्जानुं यांत्रिक ऊर्जामां विद्युत ऊर्जानुं यांत्रिक ऊर्जामां रूपांतरण हतुं ए विद्युत मोटरमां। હવે આવશે જનરેટર, તો જનરેટરની અંદર યાંત્રિક ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર બંનેના સિદ્ધાંતો ઉલટસુલટ છે એટલે વિદ્યુત વાપરીને એને ગોળ ફેરવી શકે એનાથી વિદ્યુત ચુંબકીય પ્રેરણમાં એનાથી ઉલટી ઘટના આવશે કે ગોળ ગોળ ફરતી વસ્તુ છે એમાંથી વિદ્યુત કેવી રીતે પેદા કરી શકાય એના વિશેની વાત છે કે વિદ્યુત ચુંબકીય પ્રેરણ વિદ્યુત પ્રવાહનો ઉપયોગ કરવાનો નથી પણ વિદ્યુત પ્રવાહ કેવી રીતે ઉત્પન્ન થાય એટલે જનરેટરનો અર્થ જનરેટ કરવું એટલે કે ઉત્પન્ન કરવું એ થાય છે। વિદ્યુત કેવી રીતે ઉત્પન્ન કરી શકાય કે વિદ્યુત ચુંબકીય પ્રેરણના સિદ્ધાંત ઉપરથી કાર્ય કરે છે તો અહીંયા વિદ્યુત ચુંબકીય પ્રેરણ અહીંયા જે પ્રશ્નો આપેલા છે ચોપડીની અંદર ચાલુ પાઠમાં જે પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નો ખાસ કરજો એમાંથી તમારું પેપર નીકળશે એટલે દરેક અંદર એક એક મુદ્દો પૂરો થાય ત્યાર પછી જે મુદ્દા આપેલા છે અહીંયા જુઓ પાઠ નંબર 233 ઉપર ફ્લેમિંગના ડાબા હાથના નિયમ લખો પ્રશ્નો છે ત્યાર પછી વિદ્યુત મોટર કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે તે વિદ્યુત મોટરમાં સ્પ્લિટની ભૂમિકા શું છે એટલે કે કમ્યુટરેટની ભૂમિકા શું છે એ આપણે અંદર પ્રશ્નનો જવાબ લખવાના છે એટલે સ્વાધ્યાય એટલું કામ પૂરું કરીને બેસી ના રહેતા સ્વાધ્યાયની સાથે સાથે ચોપડીની અંદર પણ જે પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નો ખાસ તૈયાર કરજો પ્રશ્ન પેપર તમારું આમાંથી નીકળવાનું છે એમ નક્કી લગભગ ગયા વર્ષે એ પરિસ્થિતિ હતી। હવે આપણે જોઈએ કે વિદ્યુત ચુંબકીય પ્રેરણ કેવી રીતે કાર્ય કરે છે તે આપણે જોઈ ગયા છીએ કે જ્યારે પ્રવાહ વિદ્યુત પ્રવાહ ધારિત વાહકને ચુંબકીય ક્ષેત્રમાં રાખવામાં આવે ત્યારે વિદ્યુત પ્રવાહ ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે હોય ત્યારે વાહક બળ અનુભવે છે એટલે એકત્રિત કરે છે જે પેલો એલ્યુમિનિયમના સળિયાવાળો જે પ્રયોગ હતો એ એલ્યુમિનિયમના સળિયાવાળા પ્રયોગની અંદર સળિયો ઉપરની તરફ ધકેલાય સળિયો નીચેની તરફ ધકેલાય ડાબી તરફ ધકેલાય કે જમણી તરફ ધકેલાય એટલે કે પ્રકારનું બળ અનુભવે છે તો આ બળ ને કારણે વાહક ગતિ કરે છે। એવી પરિસ્થિતિનો વિચાર કરો કે વાહક ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે અથવા સ્થિર વાહકની આસપાસ ચુંબકીય ક્ષેત્ર બદલાય તો આ સ્થિતિમાં કેવી રીતે પરિસ્થિતિ બદલાય છે એના વિશેની વાત કરવાની છે એટલે અહીંયા સૌ પ્રથમ વૈજ્ઞાનિક માઇકલ ફેરાડે
हाँ, चुंबकीय प्रेरण का सिद्धांत माइकल फैराडे फैराडे सिद्धांत आपेलो। तो गतिमान चुंबक द्वारा विद्युत केवी रीते उत्पन्न करी सकाय ते शोध्यु अने आ असर ने आपणे केवी रीते बतावामां आवेली छे एनी चर्चा करवानी छे। એટલે અહીંયા બે પરિસ્થિતિ છે, અહીંયા શું કહ્યું છે, ગતિમાન ચુંબક દ્વારા વિદ્યુત પ્રવાહ કેવી રીતે ઉત્પન્ન થાય, અને સ્થિર ચુંબક હોય અને અંદર તારના ગુજડાને ફેરવવામાં આવે, બે પરિસ્થિતિ છે। તો બે પરિસ્થિતિની અંદર તારનું ગુજડું, સમજો કે આ રીતે તારનું ગુજડું છે, સોલેનોઇડ છે, આવો ખુલા નળાકારનું એક ગુજરું છે, એમાંથી બે છેડા બહાર કાઢ્યા, અહીંયા એક લાઈટ નો બલ્બ મૂક્યો, અહીંયા બેટરી જોડવાની નથી, બેટરીની અંદર કરંટ કેવી રીતે ઉત્પન્ન થાય છે એ રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ, એ હકીકત જુદી છે। અને આવા પોલા વાહક તારના ગુજડાની અંદરથી જ્યારે એક ચુંબક પસાર કરવામાં આવે, N અને S ગતિયો ચુંબક જ્યારે પસાર કરવામાં આવે, આ પોલી આંગળીઓ છે એ આંગળીની દિશામાં બળ રેખાઓ છે, એમાંથી આ ચુંબકને આ રીતે પસાર કરવામાં આવે તો આ તારમાં વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય છે, એટલે આ બલ્બ સળગશે, બલ્બમાં પણ ઝબકારો મારવો પડશે। એટલે ગેલ્વેનોમીટર કેવી રીતે કાર્ય કરે છે એ આ સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે, વાહક તારની અંદર ગુજડાને ફેરવવાનો, ગુજડાને ગતિ આપવાની, આ એક સિદ્ધાંત। હવે ગુજડાને અંદર ગુજડું ફરતું નથી આમાં, હવે એવી પરિસ્થિતિ રાખો કે બે ચુંબક છે, ગતિય ચુંબક લો, તો ગતિય ચુંબકમાં એક N અને S એ રીતે બે છેડા રીતે ગોઠવો નજીકમાં, અને પછી એની અંદર તારના ગુજડાને ફેરવવામાં આવે, તો તારના ગુજડાની અંદર એક પ્રકારનું બળ ઉત્પન્ન થશે, એટલે એમાંથી વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે એમ કહી શકાય। ગુજડાને ફેરવવા માટે આપણે ઘણી બધી જગ્યા પર એનો ઉપયોગ થાય છે, દાખલા તરીકે વિદ્યુતને ગુજડાને ફેરવવા માટે પાણીનો ઉપયોગ થાય, એટલે જળ વિદ્યુત ઉત્પન્ન કરી શકાય, પવનનો ઉપયોગ થાય તો પવન ઉર્જાનો ઉપયોગ થાય છે, અથવા તો પાણીની વરાળ ને પ્રેશરથી આપીને ગુજરાતને ફેરવવામાં આવે તો એ થર્મલ ઉર્જા છે એ રીતે કહી શકાય। પણ સિદ્ધાંત કઈ રીતે કાર્ય કરે છે એના વિશેની આપણે વાત કરીએ તો માઇકલ ફેરાડે ગતિમાન ચુંબક દ્વારા વિદ્યુત પ્રવાહ કેવી રીતે ઉત્પન્ન કરી શકાય તે શોધ્યું। આ અસરને આપણે જોઈએ કે અહીંયા એબી તારનું ગૂંચળું છે, તેમાં ઘણા બધા આટા છે, આ એબી જ્યારે કેલરીમીટર કામ ના કરતો હોય તો 0 ઉપર આપણો દર્શક દર્શાવેલો હોય, જ્યારે આ ગુજડાની અંદર ચુંબકને પસાર કરવામાં આવે, એક પ્રબળ ગજીય ચુંબક લો અને ઉત્તર ધ્રુવ ગુજડાના બી છેડા તરફ રહે તે રીતે ગતિ આપો, અને ગેલ્વેનોમીટરના સંપર્કમાં તાર જોડેલો છે એ કેવી રીતે કાર્ય કરે છે એ જુઓ। જ્યારે ગુજડાની અંદરથી જ્યારે ગુજરાતની અંદરથી આ ગજિયા ચુંબકને ફેરવવામાં આવે ત્યારે ગેલ્વેનોમીટરમાં પોણાવર્તન મારવું પડે છે, પોણાવર્તન મારવું પડે છે, એટલે જ્યારે આ સળિયાને અંદર દાખલ કરો, બહાર લાવો ત્યારે આની અંદર આવો ઝબકારો મારવો પડશે, ઝબક ઝબક થશે, અથવા તો મેં કહ્યું કે LED બલ્બ લગાવેલો હોય તો LED બલ્બ પણ લાઇટના ઝબકારા સ્વરૂપે મારવું થશે, એ રીતે કહી શકાય। ગેલ્વેનોમીટરનો દર્શક એક ક્ષણિક આવર્તન દર્શાવે છે, ગણિતમાં જમણી તરફ, ગણિતમાં ડાબી તરફ, જમણી ડાબી, જમણી ડાબી, આ રીતે કંપન કરે છે। જો ગુજરાત AB માં વિદ્યુત પ્રવાહની હાજરીનું સૂચન કરે છે, જે
ચુંબકની ગતિ બંધ કરવામાં આવે તો તે ક્ષણે આવર્તન શૂન્ય થઈ જાય છે. ચુંબકના ઉત્તર ધ્રુવને આંગળી ગુજરાતી તરફથી દૂર ખસેડી લઈએ ત્યારે ગેલ્વેનોમીટરમાં ડાબી બાજુનું આવર્તન જોવા મળે છે અને અહીંયા સેન્ટરની અંદર રાખેલો હોય 0 1 2 3 4 અહીંયા 0 સેન્ટરમાં છે, અહીંયા 1 2 3 1 2 3 સેન્ટર પર હશે. ગણિતમાં જો છેડા બદલવામાં આવે તો પહેલાં આ બાજુનું કંપન થતું હતું, છેડા બદલી પડાય તો આ બાજુની દિશામાં ડાબી તરફની દિશામાં કંપન થતું જોવા મળે છે, એટલે જમણી તરફ આવર્તન જોવા મળે છે. તેવી રીતે ગુજરાતને ચુંબકથી દૂર લઈ જવામાં આવે તો ડાબી તરફનું એક કંપન માલુમ પડે છે. જ્યારે ગુજરાતને ચુંબકની સાપેક્ષે સાપેક્ષમાં હોય ત્યારે ગેલ્વેનોમીટરનું આવર્તન ઘટીને શૂન્ય થઈ જાય છે. આ પરથી આપણે એવા ડિસ્કશન ઉપર આવીએ કે ગુજરાતમાં એક પ્રકારનો વિદ્યુત ઉત્પન્ન થાય છે. વિદ્યુત ઉત્પન્ન વિદ્યુત પરિપથમાં જે પરિપથમાં વિદ્યુત પ્રવાહ ની હાજરીની પરખ કરે છે, પરખ એટલે કે ઓળખે છે. એટલે ગેલ્વેનોમીટરનો આ સિદ્ધાંત છે. તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો ન હોય ત્યારે ચુંબકીય સ્વભાવ શૂન્ય ઉપર હોય. જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે એને કઈ દિશામાં છે તો ડાબી તરફ અથવા તો જમણી તરફ એક આવર્તન દર્શાવે. એટલે ગેલ્વેનોમીટરની જે રચનામાં અહીંયા જી લખેલો હોય, અહીંયા કાંટો શૂન્ય પર કરેલો હોય, અહીંયા 1 2 3 આ બાજુ 1 2 3 વોલ્ટેજ પ્રમાણે હોય અને કઈ તરફ ડાબી તરફ જે ખસે છે તે જમણી તરફ ખસે છે એ વિદ્યુત પ્રવાહની દિશા ઉપર આધાર રાખે છે. એટલે ગેલ્વેનોમીટરમાં આ રીતની ચુંબકીય અસર આપણે જોઈ શકીએ છીએ. તમે ચકાસી શકો કે જે ચુંબકીય ક્ષેત્ર દક્ષિણ ધ્રુવથી ગુજરાતને ગુજરાત તરફ રાખીને પ્રયોગ કરવામાં આવે તો ગેલ્વેનોમીટરના સ્વયંનું પરાવર્તન વિરુદ્ધ દિશામાં થઈ જાય. હવે હમણાં જે આગળ વાત કરી કે આ જે ગુજરું હતું એ ગુજરાતમાં એન અને એસ પોઝિશન જોઈ, એની જગ્યા પર આ બાજુની દિશાની અંદર એસ અને એન રાખીને જો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરવામાં આવે તો એ કઈ દિશામાં જાય છે એ ખબર પડશે. જ્યારે ગુજરું અને ચુંબક બંને સ્થિર હોય ત્યારે ગેલ્વેનોમીટરમાં આવર્તન જોવા મળતું નથી. જો ચુંબકની ગુજરાતની ચુંબકની સાપેક્ષે ગતિ કરતા હોય તો ઇલેક્ટ્રિસિટીમાંનો તફાવત પ્રેરિત થાય છે, જેના કારણે પરિપથમાં પ્રેરિત વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. એટલે વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય છે, એટલે આની અંદર ગુજરાતમાં વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય છે. એટલે એને શું કહેવામાં આવે છે, ચુંબકીય પ્રેરણ તરીકે ઓળખવામાં આવે છે. માઇકલ ફેરાડે એક ભૌતિક વૈજ્ઞાનિક હતા, ઔપચારિક રીતે તેમણે શિક્ષણ લીધું ન હતું, પરંતુ શરૂઆતની અંદર બુકબાઇન્ડિંગની દુકાનમાં કામ કરતા જ્યારે બાઇન્ડિંગ આવતા જો પુસ્તકો આવે ત્યારે વાંચતા અને એના ઉપરથી ફેરાડે સિદ્ધાંતમાં વિજ્ઞાનમાં એને રસ પડવા લાગ્યો અને રોયલ ઇન્સ્ટિટ્યૂટમાં હમ્ફી ડેવીના કેટલાક હજારો પ્રવચન સાંભળવાની તક મળી. એવી દેવીના મંતવ્ય પરથી એને પ્રેરણા મળી અને એને આ ગેલ્વેનોમીટર વિદ્યુત ચુંબકીય પ્રેરણનો સિદ્ધાંત આપ્યો અને એ રીતે પ્રેરણ કાર્ય કરે છે તેમ કહી શકાય. હવે આપણે અહીંયા કોઈ એવી પ્રવૃત્તિ જોઈએ કે જેમાં ગતિમાન ચુંબકના સ્થાને વિદ્યુત પ્રવાહ દરેક ગુજરું લઈએ તો ગુજરાતમાં વિદ્યુત પ્રવાહ કેવી રીતે ઉત્પન્ન થાય છે એના વિષયની આપણે વાત કરીએ. તો ગુજરાતમાં વિદ્યુત પ્રવાહ કેવી રીતે ઉત્પન્ન થાય, અહીંયા શું વાત કરી કે એન અને એસ ચુંબકને ફેરવવાનું છે, જ્યારે એનાથી ઉલટો ચુંબકના એક ચુંબક અહીંયા છે
અને બીજું ચુંબક આ દિશામાં છે એમ અને એસ એની અંદર તારના ગુચડાને અહીંયા બળ જોડેલો હોય આ ગુચડાને ફેરવવાનું એક્સલ ઉપર ગોઠવેલું હોય ઉલટી દિશામાં અહીંયા પાખિયા રાખેલા હોય તો અહીંયાથી અને આ ગોળ 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 ફેરવવાનું હોય ત્યારે આ બંને છેડા આગળ જોડેલા કેલ્વેનોમીટર અથવા લાઈટ નો એલઈડી બલ્બ મૂકો તો એ ગતિ કરે છે એ આપણે જોઈ શકીએ એટલે જેમાં ગતિમાન ચુંબકના સ્થાને વિદ્યુત પ્રવાહ દરે ગુજડું લઈ તેમાં વહેતા વિદ્યુત પ્રવાહ દ્વારા આપણે ખબર પડે આપણે જાણીએ છીએ કે ગુજડું એક જેમાં વિદ્યુત પ્રવાહ કોઈ અચળ મૂલ્ય ધારણ કરે કે શૂન્ય થાય ગુજડા બે માં ગેલ્વેનોમીટરનું કોઈ આવર્તન જોવા મળતું નથી એટલે એકની અંદર વિદ્યુત પ્રવાહ આપવાનો અને બીજાની અંદર ચુંબકીય પ્રેરણ ઉત્પન્ન થાય છે એ જોવાનું છે તો આ અવલોકન પરથી આપણે એવું નિષ્કર્ષણ કાઢી શકીએ કે ગુજરાત એકમાં વહેતા વિદ્યુત પ્રવાહનો મૂલ્યમાં ફેરફાર થાય તો ગુજરાત બે માં ગતિમાન ચુંબકીય પ્રેરિત થાય છે ગુજરાત એક ને પ્રારંભિક રીતે ગુજરાત બે માં ગૌણ રીતે ગૌણ ગુજરું છે જે પ્રથમ ગુજરાતમાં વહેતા વિદ્યુત પ્રવાહમાં ફેરફાર કરે છે અને તરત જ તેની સાથે સંકળાયેલું ચુંબકીય પ્રેરણ ઉત્પન્ન થાય છે તેથી બીજા ગુજરાતની આસપાસ ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થતો જોવા મળે છે એને ચુંબકીય પ્રેરિત કરે છે એટલે પહેલું જે નળાકાર જે છે એ નળાકારની અંદર વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરેલો છે અને બીજાની અંદર બીજું જે પ્રવાહ છે એમાં એક ગુજરું જે છે એ ગુજરામાં વિદ્યુત પ્રવાહ જોડેલો છે અને બીજા ગુજરામાં ગેલ્વેનોમીટર જોડેલો છે અહીંયા પરાવર્તન જોવા મળે છે અન્ય વાહકમાં વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય છે એને ચુંબકીય પ્રેરણ કહેવામાં આવે છે વ્યવહારમાં આપણે કોઈ ગુજરામાં વિદ્યુત પ્રવાહ અથવા ચુંબકીય ક્ષેત્રમાં દર્શાવી શકીએ અથવા જુદા જુદા ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર કરીને પ્રેરિત કરી શકીએ તે માટે મોટાભાગની પરિસ્થિતિમાં ચુંબકીય ક્ષેત્ર ગુજરાતને સગવડતા ખાતર ભરી દેવામાં આવે છે અને આ પ્રમાણે જે ફ્લેમિંગે જમણા હાથનો નિયમ આપ્યો જે આપણે પછીના ભાગની અંદર જોઈશું એટલે પ્રેરણ બે પ્રકારે એક પહેલું ગુજરાતને સ્થિર રાખવાનું અને ચુંબકને ફેરવવાનું અથવા ચુંબકને સ્થિર રાખો અને ગુજરાને ફેરવો એટલે એ બંને રીતે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે એમાં જમણા હાથનો નિયમ લાગુ પડે છે એ જમણા હાથનો નિયમ પછીના ભાગની અંદર આપણે જોઈશું અસ્તુ